દિલ્હીમાં 10 ફેબ્રુઆરીના દિવસે રિંકુ શર્માની હત્યા કરાઈ હતી. રામ જન્મભૂમિ નિર્માણ માટે સમગ્ર દેશમાં પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. રિંકુ શર્મા તેના વિસ્તારમાં જઈ રામ જન્મભૂમિ માટે એકત્રિત થયેલું ભંડોળ એકત્રિત વધુ સમયમાં પ્રમાણમાં કરી શકે તે માટે કામ કરી રહ્યો છે. જે દરમિયાન તેના જાહેર સ્થળ ઉપર જ જય શ્રી રામના નારા લગાવવાની સાથે જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેની કરપીણ હત્યા કરી દેવાઈ, જેને લઈને હવે સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને રિંકુ શર્માના હત્યાકાંડમાં આરોપીઓને સખત સજા કરાય તેવી માંગણી થઈ રહી છે. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રામધૂન બોલાવીને પોતાનો વિરોધ પણ થયો. રિંકુ શર્મા દ્વારા મુસ્લિમ પરિવારને બચાવવા માટે સૌથી મોટી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ માટે જે સમાજ ધર્મના લોકો દ્વારા રિંકુ શર્માની હત્યા કરાઈ, જેને સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.